હિન્દુ સંસ્કૃતિમાં પ્રથમ પૂજાતા વિઘ્નહર્તા ગણેશજીને શુભ લાભનું પ્રતીક માનવામાં આવે છે, ત્યારે વર્ષ દરમિયાન આવતા ગણેશ ચતુર્થીના પર્વનું પણ અનેરું મહત્વ હોય છે. પાટણમાં માટી કામ કરતો ઓતિયા પરિવાર વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે. હિન્દુ સંસ્કૃતિમાં પ્રથમ પૂજાતા વિઘ્નહર્તા ગણેશજીને શુભ લાભનું પ્રતીક માનવામાં આવે છે, ત્યારે વર્ષ દરમિયાન આવતા ગણેશ ચતુર્થીના પર્વનું પણ અનેરું મહત્વ છે. ત્યારે આ મહાપર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાટણમાં માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાની કામગીરીમાં મૂર્તિકારો જોતરાઈ જવા પામ્યા છે. હાલમાં કારીગરોની વાત માનીએ તો પહેલા કરતા હવે લોકોમાં માટીના ગણેશજીની મૂર્તિનો આગ્રહ વધુ જોવા મળી રહ્યો છે અને લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવી છે, જેના કારણે કારીગરો માટીની મૂર્તિઓ બનાવી રહ્યા છે. ચાલુ વર્ષે બાહુબલી લુકમાં ગણપતિની મૂર્તિની ડિમાન્ડ વધી છે. આ ઉપરાંત MBBS ગણપતિ સહિતની મૂર્તિઓના ઓર્ડર મળવા પામ્યા છે. આ ઉપરાંત ઝગમગતા ડાયમંડથી સજ્જ ગણપતિની માટીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. પાટણમાં માટી કામ કરતો ઓતિયા પરિવાર વર્ષોથી આ વ્યવસાયમાં સંકળાયેલો છે અને તેઓના માટીમાંથી બનાવેલા રમકડામાંથી માંડી માટીના ગણપતિની મૂર્તિ લોકોમાં અનેરું આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે અત્યારે તો આ પરિવારો વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ બનાવવામાં જોતરાઈ જવા પામ્યા છે. આગામી 1500 ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે, એની સંદર્ભમાં અમે માટીની મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છીએ અને અવનવની વેરાયટી બનાવી છે. બાહુબલી બનાવી છે, રુદ્રાક્ષ પર બનાવી છે, ડમરું પર બનાવીએ છીએ, ઉંદર પર બનાવી છે. જેવી ગ્રાહકની માંગ હોય છે અમે એની મૂર્તિ વિવિધ પ્રકારની વેરાયટી બનાવીએ છીએ. અમે માટી તલાવમાંથી લાવીએ છીએ અને એને પાઘી અને પલાળીએ છીએ, પછી માટી કૂંદીએ છીએ. કૂંદી પછી અમે એનો ગણપતિની મૂર્તિનો આકાર આપીએ છીએ. માટીની મૂર્તિ 50 રૂપિયાથી માંડી 5000 રૂપિયા સુધીની અમારી પાસે છે. અમે આ સાલ અમે 200 જેટલી મૂર્તિઓ બનાવી છે માટીની. માટીનું માંગ વધારે છે POP કરતાં, કે વરસાદ છે નહીં, કશે પાણી છે નહીં, પર્યાવરણ લક્ષી અમે માટીની મૂર્તિઓનું ઇકો ફ્રેન્ડલી વધારે બનાવી. લવજી રાવળ સાથે યશ દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટણ.